રક્ષાબંધનના દિવસે બાઈની રક્ષા માટે બહેન રાખડી બાંધે, ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે, ભાઈ પોતાની લાડકી બહેનને કોઈ કિંમતી ભેટ આપીને રાજી કરે. પણ રાજકોટમાં રક્ષાબંધન પહેલા એક બહેને એવી સોગાદ આપી કે ભાઈને નવું જીવન મળી ગયું. રાજકોટના વાસાવડ ગામમાં રહેતા 32 વર્ષીય ભરતભાઈ મકવાણાની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેમના બહેન મદદ માટે આગળ આવ્યા. કંઈ પણ વિચાર્યા વગર પોતાના ભાઈની જિંદગી બચાવવાનું નક્કી કરી લીધું. આ કઈ રીતે બન્યું એ વિશે ભરતભાઈના મોઢે સાંભળીએ. 290 બીપી થઈ ગયું હતું ત્યારે અમે જેતપુર બતાવ્યું હતું હોસ્પિટલ, ત્યારે 70% ફેલ થઈ ગઈ હતી. પછી એના હિસાબ પછી 2 મહિના પાછું સારું હતું, પછી કોરોના તાવ આવ્યો ને કોરોનામાં, ત્યારે મારી કિડની સાવ 2 ફેલ થઈ ગઈ. પછી અમે બીટી સવાણીમાં બતાવવા આવ્યા હતા, પછી ન્યાના સાહેબે કીધું કે આમાં ડાયાલિસિસ કરવું જોશે. પછી મેં ડાયાલિસિસ કર્યું અને એમને વિરોજા સરે હિંમત દીધી કે તમારી નાની ઉંમર છે તો જે આવું બહુ ન થાય તો સારું છે. પછી તો એમાં મારી બેન સાંભળી ગઈ અને એને હિંમત આવી કે હું મારા ભાઈને પાછો પહેલા જેમ સારો કરું એમ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ભરતભાઈ સમયસર ડાયાલિસિસ કરાવતા હતા પણ છેવટે બંને કિડની ફેલ થઈ ગઈ. એ વાતની જાણ થતાં તેમના બહેન દયાબેનને આઘાત લાગ્યો, પણ ભાઈને ગમે તેમ કરીને સ્વસ્થ કરવાનો તેમણે દૃઢ સંકલ્પ કર્યો. માત્ર સંકલ્પ કરીને બેસી ન રહ્યા, પણ જે વિચાર્યું એ તેમણે કરી પણ બતાવ્યું. સાંભળો દયાબેન શું કહે છે. અને મારા ભાઈની 2 કિડની ફેલ હતી અને પછી 6 મહિના થા મારો ભાઈ ડાયાલિસિસ કરાવતો હતો. પછી મારા સાસરિયાએ મારા હસબન્ડે મને બધાએ સપોર્ટ કર્યો કે તું તારા ભાઈને કિડની ડોનેટ કરી દે કે. પછી ત્યારે મારી બેબી 6 મહિનાની હતી, મેં પછી મારા ભાઈનું દુઃખ મારાથી જોવાનું નહીં એટલે મેં મારા ભાઈને કિડની ડોનેટ કરી. દયાબેનના આ નિર્ણયમાં તેમને તેમના સાસરિયા અને પતિએ પણ સાથ આપ્યો, તેથી તેમને હિંમત મળી. પછી તેમણે તેમના ભાઈને પોતાની કિડની ડોનેટ કરી. કિડનીનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થયો. અત્યારે ભાઈ અને બહેન બંને સ્વસ્થ છે. ભરતભાઈના પરિવારજનો બહેનની સાથે તેમના સાસરિયાનો પણ અત્યંત આભાર માની રહ્યા છે. રક્ષાબંધને એક ભાઈ લાડકી બહેનને કોઈ ભેટ આપે એ પહેલાં જ બહેને નવું જીવન આપીને ભાઈને મસમોટી ગિફ્ટ આપી દીધી. એક બહેને સાચા અર્થમાં ભાઈની રક્ષા કરી. આ ઘટનાએ સૌનું દિલ જીતી લીધું છે.